નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. હું છું દીપિકા પાંચાણી. તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર. લખપતના મુદ્દાની પરિણીતાને શંકાસ્પદ કોંગો. જીકેમાં દાખલ મહિલાના સેમ્પલ મોકલાવાયા પૂના. ડેન્ગ્યુનો રિપોર્ટ નેગેટિવ આવતા કોંગોની શક્યતા. ગાંધીનગર ખાતે અછત રાજ સમિતિની મળી બેઠક. 31મી મે ની સ્થિતિએ રાજ્યના 1347 ગામો અછતની યાદીમાં. રાજ્ય સરકારે અછત રાહત પાછળ 350 કરોડ ખર્ચ્યાનો કર્યો દાવો. આગામી 8મી જૂનથી કચ્છમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. શહેરી અને ગ્રામીણ કક્ષાએ 3-3 દિવસનું આયોજન. રાજ્યકક્ષાના અધિકારીઓ અને મંત્રીઓ કરાવશે શાળા પ્રવેશ. ભચાઉના આમરડીમાં ડીડીઓ દ્વારા શૌચાલયનું ખાતમુહૂર્ત. તાલુકાના અધિકારીઓ સરપંચ તલાટી સાથે યોજાઈ બેઠક. 100% શૌચાલયની કામગીરી સિદ્ધ કરવા કરાઈ તાકીદ. કચ્છમાં આરોગ્યની સેવાઓ કથળતા રોગચાળાએ માજા મૂકી છે. કાળઝાળ ગરમીમાં પણ પાણીજન્ય બીમારીઓ વધી છે, જેમાં ખાસ તો કમળાના કેસો વધુ પડતા નોંધાઈ રહ્યા છે. તેવામાં કચ્છમાં વધુ એક કોંગોનો શંકાસ્પદ કેસ ડિટેક્ટ થતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે લખપત તાલુકાના મુદાન ગામની 30 વર્ષીય પરિણીતા ગઈકાલે ફીવરને કારણે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. આ મહિલાના ડેન્ગ્યુની તપાસ માટેના સેમ્પલ મેળવીને મોકલાવવામાં આવ્યા હતા, જેમાં ડેન્ગ્યુનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તો આજે આ મહિલાના બીજા સેમ્પલો મેળવીને કોંગોની તપાસ માટે પૂના મોકલાવાયા છે. સંભવત ડેન્ગ્યુનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, ત્યારે કોંગોનો રિપોર્ટ પોઝિટિવ આવવાની સંભાવના વધી ગઈ છે. તેવામાં આરોગ્ય તંત્રએ હાલ આ મહિલાની સારવાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં આ મહિલા હાલ સારવાર હેઠળ છે, ત્યારે 2 દિવસ બાદ તેનો કોંગોનો રિપોર્ટ આવશે તેવું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. દર બુધવારે ગાંધીનગર ખાતે મળતી અછત રાહતની પેટા સમિતિની બેઠકનું આજે આયોજન થયું હતું. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 31મી મે સુધીની અછત રાહત કામગીરી અંગે સમીક્ષા કરાઈ હતી, જેમાં અત્યાર સુધીમાં સરકાર દ્વારા 1347 ગામડાઓને અછત, અર્ધ અછત તેમજ અસરગ્રસ્ત જાહેર કરાયા છે. આ તમામ ગામડાઓમાં સરકાર દ્વારા ઘાસચારા, પાણી અને રોજગારીના કામો કરાયા હોવાનો દાવો અછત રાહત સમિતિ દ્વારા કરાયો છે. આજે મળેલી બેઠકમાં પોરબંદરના 27, રાણાવાવના 22 અને કુતિયાણાના 34 ગામડાઓનો સમાવેશ અસરગ્રસ્ત ગામોની યાદીમાં કરાયો હતો. તો હાલોલના 32 ગામોમાં ઘાસચારાની વ્યવસ્થા પૂરી પાડવાની તાકીદ બેઠકમાં કરાઈ હતી. અછત રાહત સમિતિની બેઠકમાં દરેક જિલ્લાના કલેક્ટર દ્વારા અપાતા સમીક્ષા રિપોર્ટને આધારે તમામ નિર્ણયો લેવાતા હોય છે, ત્યારે તાજેતરમાં જ આનંદીબેન પટેલની અધ્યક્ષતામાં મળેલી કલેક્ટર કોન્ફરન્સમાં દરેક જિલ્લાના કલેક્ટરોએ આપેલી માહિતી અનુસાર સરકાર દ્વારા અછત રાહત કામોનું પ્લાનિંગ કરીને વિગતો આપવામાં આવી હતી. તો અછત રાહતની પેટા સમિતિના અધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી સરકાર દ્વારા 350 કરોડનો ખર્ચ અછત રાહતના કામો પાછળ કરાયો છે, જેમાંથી કેન્દ્ર સરકાર પાસે 1 પણ રૂપિયો લેવામાં આવ્યો નથી તેવું પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉમેર્યું હતું. આ ઉપરાંત મનરેગાના કામોમાં રાજ્યના 4 લાખથી વધુ શ્રમિકોને મનરેગા યોજના હેઠળ રોજગારી અપાઈ હોવાનો દાવો સરકાર દ્વારા કરાયો હતો. તો રાજ્યમાં અછત, અર્ધ અછત કે અસરગ્રસ્ત ગામો સિવાયના ગામોમાં પણ સરકારે પાણીની વ્યવસ્થા પૂરી પાડી છે. આ ઉપરાંત અછતની યાદીમાં સમાવાયેલા ગામોમાં સરકારે રાહત દરે ઘાસ પણ પહોંચતું કર્યું છે અને હજુ આગામી દિવસોમાં પણ અછત રાહતના કામો સમગ્ર રાજ્યમાં ચાલશે તેવું તેમણે ઉમેર્યું હતું. વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ હજુ પણ કચ્છની ધરા અવારનવાર હળવા કંપનોથી ધ્રુજી ઉઠે છે, ત્યારે આજે કચ્છમાં 1 જૂનના દિવસે જ 5 આંચકાઓ નોંધાયા હતા. વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં ભચાઉથી 11 કિલોમીટરના અંતરે 3.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ ઉપરાંત અન્ય 4 હળવા કંપનો પણ નોંધાયા હતા. કચ્છમાં અવારનવાર આ રીતે અનુભવાતા આંચકાઓથી લોકોમાં પણ ભય ફેલાય છે. ભચાઉ ઉપરાંત દુધઈથી 19 કિલોમીટરના અંતરે 1.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો, જ્યારે દુધઈથી જ 25 કિલોમીટરના અંતરે 1.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. તો રાપરથી 27 કિલોમીટરના અંતરે 1.4 તેમજ મુંદ્રાથી 13 કિલોમીટરના અંતરે 1.8ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. ભુજ શહેરમાં કોઈપણ જાહેર સ્થળોએ વાહન પાર્ક કરતા ચેતી જજો, કેમ કે શહેરમાં જાહેર સ્થળોએ પાર્ક કરેલા વાહનો પોલીસ તો ઠીક પણ હવે તસ્કરો બેખોફ બનીને ઉપાડી જાય છે. તેવામાં ભુજના લાલટેકરી વિસ્તારમાં વિડીયોગ્રાફીનો વ્યવસાય કરતા દર્શન સોનીનું એક્ટિવા
રોડ પર જ પાર્ક કરાયું હતું। લાલટેકરી વિસ્તારમાં પોતાના કામસર એકાદ કલાક માટે તેઓ ગાડી પાર્ક કરીને ગયા હતા, ત્યારે અજાણ્યા ત્રણેક શખ્સોએ પાર્ક કરેલી ગાડીમાં હેન્ડલ લોક કરેલું ન હોવાથી રેકી કરી ગાડી જાણે પોતાની હોય તેમ દિન દહાડે ઉપાડીને નાસી ગયા હતા। એક્ટિવા ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં આબાદ ઝીલાઈ ગઈ હતી। લાલટેકરી વિસ્તારમાં આવેલ ફર્નિચરની દુકાનમાં લગાડેલા સીસીટીવી કેમેરામાં એક્ટિવા ઉઠાવીને જતો શખ્સ નજરે પડ્યો હતો। માત્ર એક્ટિવા જ નહીં પરંતુ ગાડીની ડીકીમાં રાખેલ 37,000ની રોકડ રકમથી પણ માલિકને હાથ ધોવો પડ્યો હતો। આ સંદર્ભે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। ત્યારે શહેરમાં કોઈપણ જાહેર સ્થળોમાં પાર્ક કરવું લોકોને ભારે પડી શકે છે। પોલીસ તો તેની રીતે દંડ ફટકારે છે, પરંતુ તસ્કર ટોળકીઓ પણ ગાડી ઉપાડવાની ઘટનાઓને અંજામ આપવા સક્રિય થઈ ગઈ છે। ત્યારે પોલીસે પણ આ સંદર્ભે કડક તપાસ કરી બાઇક ચોરોને પકડવા કમર કસવી રહી। એકચ્યુઅલી પરમ દિવસે હું લાલટેકરી ઉપર ગયેલો હતો શોપિંગ કરવા માટે, તો મેં એક્ટિવા પાર્ક કરી રાજવી ફર્નિચર પાસે। પછી કલાક એક રહીને આવ્યો તો મારી એક્ટિવા ગુમ થઈ ગઈ હતી, જેની ડિક્કીની અંદર 37,000 રૂપિયા હતા। સવારના એક પાર્ટીએ મને આપેલા હતા મારા વિડીયો શૂટિંગ ફોટોગ્રાફીનું બિલ। ભુજ તાલુકાના ખાવડા પંથક વિસ્તારમાં આવેલા પૈયા ગામે પાણી ન મળવાના કારણે સ્થાનિક આગેવાન અલ્લારખા જુસબે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતા પોલીસે તેમની અટકાયત કરીને મામલતદાર સમક્ષ રજૂ કર્યો હતો। અરજદાર અલ્લારખાના જણાવ્યા પ્રમાણે પૈયા ગામે પાણી ન મળવાના કારણે અવારનવાર રજૂઆત કરાઈ હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ નિરાકરણ ન આવતા અંતે તેમણે આ પગલું ભર્યું હતું। ત્યારે પોલીસે તેમને હિરાસતમાં લઈને મામલતદાર પાસે રજૂ કરી જામીન મુક્ત કર્યો હતો। પાણી જે વ્યવસ્થા નહીં, મોટું અપંગ માળું છે, મારું વિકલંગ છે, મારે ઘરમાં પાણીનું સાવગણ નથી, હા કરાઈ હા નહીં ઘરની મૂકે પાણી મળ્યો તો કાંઈ વાંધો નથી, પણ હું અહીંયા અપંગ અહીંયા મુંજી મા એ મળી મા એ શિખંડ વારેજી છે। ભુજના કેમ્પ વિસ્તારમાં પરિણીતાને માનસિક ત્રાસ આપીને પતિએ દવા પીવડાવી દેતા પરિણીતાને જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી। મુમતાઝ ઇમરાન પઠાણને તેના દ્વારા ત્રાસ અપાતો હતો। આ વાતની કબૂલાત પતિની માતાએ પણ કરીએ છે। ઇમરાન રમઝુ પઠાણે પોતાની પત્નીને માનસિક ત્રાસ આપીને આજે સાંજે દવા પીવડાવી દીધી હતી, ત્યારે પરિણીતાની સાસુ રૂકિયાબાઈ રમઝુ પઠાણે તેણે હોસ્પિટલમાં ખસેડી હતી અને પોતાના પુત્ર દ્વારા જ પોતાની વહુને ત્રાસ અપાય છે તેવી કબૂલાત આપી હતી અને આ મામલે યોગ્ય ન્યાય માટેની માંગ કરાઈ છે। મુજી માંગણી એમ કે તલાક દઈ દે, છૂટી કરી દે છે, એ ચેતો હું છૂટી નહીં કરી, આમ જેલમાંથી છૂટતો છે ને તો છોરી વધતો છે, મૂકે છોરી વધતો, મારી સાસરી કે છોરી વધતો ને મારી છોરે કે વધતો, એ ચેતો આ કે પાંચમાં કે છોરી વધતો છે, આમ એકડી મારી ફૈસો ના ગણે એમ કે પણ છોરી વધતો છે, આમ છડિયા નહીં કાંઈ કે ચેતો છૂટતો છે એટલે છોરી વધતો છે। એ રોજ મેં છોકરો દારૂ પીને ધમાલ ગાય તો રોજ આચીને ઘરે માનસિક ત્રાસ ખાધી જાય, ગા કરે તો છોકરે કે મારે તો મૂકે મારે તો નોકી મારે તો એ પેકે સામે થી તો ગારી ગંધ જી ઠીક લાગી બોલે તો ઘર મેં તોડ ફોડ મળે બોરું ત્રાસ ટીવી બીવું ઘર બાર મળે તોડે તો ઠા ઠેકર અસાં જા ખાધી જા બારા ઘા કાંઈ વજે તો। ભુજના ઉમેદ ભવનમાં ગત રાત્રિ એકાએક આગનો બનાવ બનતા દોડધામ મચી ગઈ હતી। શહેરના સર્કિટ હાઉસમાં ઉપરના માળે સાગર નામના વીઆઈપી રૂમમાં આગનો બનાવ બન્યો હતો। રાત્રિના 8 વાગ્યાના આરસામાં આ વીઆઈપી રૂમની એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠી હતી। આગની આ ઘટનાને પગલે એસી ટીવી પલંગ સહિતનું ફર્નિચર બળીને ખાક થઈ ગયું હતું। ઘટનાને પગલે સર્કિટ હાઉસમાં નાઇટ ડ્યુટી બજાવતા કર્મચારીઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડનો સંપર્ક કરીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો। 1/2 કલાકની જહેમતમાં જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો, પરિણામે મોટી જાનહાની કે નુકસાની ટળી હતી। સરકારી કચેરીઓમાં કોઈ પણ કામ કરાવવા માટે અરજદારોને દિવસે પણ તારા જોવા પડે છે। કોઈ પણ સરકારી કામ કરાવવા માટે અરજદારોના પગના તળિયા ઘસાઈ જાય છે, પણ સરકારી કચેરીઓમાં કામ થતા નથી। આવી વાતો આપે ઘણી સાંભળી હશે, પરંતુ માત્ર વાતો જ નહીં પણ આ વાસ્તવિકતા છે। ગરીબ અરજદારોના કામ સરકારી કચેરીઓમાં મા મુશ્કેલીએ થાય છે, તેવો જ એક દાખલો ભુજ તાલુકાના ઝીકડી ગામના સવાભાઈના કિસ્સામાં જોવા મળ્યો છે। ઝીકડીના આ ગરીબ અરજદારની વડીલો પાર્જિત જમીન શ્રી સરકાર થઈ ગયા બાદ પુનઃ તેમના નામે ચડાવવા છેલ્લા કેટલાય વર્ષોથી તેઓ મામલતદાર કચેરીના ધક્કાઓ ખાઈ રહ્યા છે। જમીનની ઉલટ તપાસ થઈ ગયા બાદ કલેક્ટર દ્વારા પણ જમીન તેમના નામે કરી આપવાના હુકમ કરાયો છે, તેમ છતાં પણ મામલતદાર કચેરીના અધિકારીઓને ફુરસત ન હોય તેવા બહાનાઓ બતાવી કામ ટલ્લે ચડાવવામાં આવી રહ્યું છે, ત્યારે અરજદારે પોતાની વડીલો પાર્જિત જમીન પોતાના નામે કરવા માંગ કરી છે।
તો આ અમારો કામ ખેતર બારાનું આજ વર્ષોથી મને દોડાવે છે, 7 વર્ષ થયા. હું હવે કક્ક થઈ ગયો છું, મારામાં વસીમત નથી હવે, અને એ લોકો મને દોડાવ્યા રાખે છે તો મારો હજી સુધી કાંઈ ઉકેલ નથી. અમારો પ્રશ્ન એ છે કે મારી ખેતી છે એ શિવ સરકાર થઈ ગઈ છે, આ કામ બધો પૂર્ણાહુતિ થઈ ગયો છે, પણ જરાક સહી કરતા પણ એ લોકોને ટાઈમ નથી મળતો. ગામ ઝીકડીના તાલુકો ભુજના ગરીબ ખેરૂજ સવા જખરા નાગદાન જે વર્ષોથી પોતાની જમીન મેળવવા માટે તંત્ર પાસે ધક્કા ખાઈ ખાઈને એના ચંપલ ઘસાઈ ગયા છે, પણ તંત્રની આંખો ખુલતી નથી. કારણ કે આ ગરીબ ખેરૂજ છે એટલે આમના પાસેથી તંત્રને કોઈ લાભ નહીં થાય, એટલે એ તંત્ર એને દોડાવ્યા કરે છે. આની જગ્યાએ જો પૈસાદાર ને માલદાર હોય તો એની જમીન તરત જ પાસ થઈ જાય છે. આની વડીલો પાસે જમીન છે, જે તે વખતે તંત્ર કલેક્ટર શ્રી જ્યારે હર્ષદ પટેલ સાહેબ હતા એમણે કીધું કે 37(2)માં જાઓ, તમને 37(2)માં ઉકેલ આવી જશે. 37(2)માં અમે સવા જખરા નાગદાનને ખેરૂજને લઈ ગયા. આ કેસ ચાલી ગયો, હક ચોકસી થઈ ગયો. ભુજ સર્કલ બરદિયાના ખાંભલા સાહેબ દ્વારા પણ ઉલટ તપાસ પણ મામલતદારશ્રીની હાજરીમાં થઈ ગયા, છતાં પણ આ જ દિવસ સુધી આ ગરીબ ખેડૂતને તંત્ર દ્વારા અન્યાય કરવામાં આવેલ છે. અહીં બુલેટિનમાં સમય છે એક નાના વિરામનો.